પોરબંદર કે જ્યાં મુખ્યપ્રધાન સંબોધન કરી રહ્યા છે. ઓડીએફ એટલે કે જાહેરમાં શૌચ હવે બંધ, અને આખું ભારતમાં 15 કરોડ થી વધુ શૌચાલયો બનાવીને એક મોટું કામ આપણે પૂરું કર્યું છે. અને ત્યાર પછી નવરાત્રીના કાર્યક્રમમાં જશે. આજે અલગ અલગ જગ્યાએ શ્રમદાન નો કાર્યક્રમ છે સ્વચ્છતા અંગેનો, અને ત્યાર પછી બધા અલગ અલગ વિભાગોના પણ કાર્યક્રમ થવાના છે. આખું વર્ષ ગાંધી જયંતિની ઉજવણી રાજ્ય સરકાર કરવાની છે. યુવાનોથી માંડીને બાળકો અને સમાજમાં અનેક દૂષણો દૂર કરવા અને સમાજ મૂલ્ય આધારિત બને એ પ્રકારના કાર્યક્રમો રહેશે. આજે મેં જાહેરાત કરી છે કે આજથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં સિલેબસની સાથે નૈતિક શિક્ષણનો પણ અધ્યાય શરૂ થશે. પોરબંદર જિલ્લો એ અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે આજથી, અને ત્યાર પછી બધા જિલ્લાઓમાં અલગ અલગ કામ શરૂ થશે. બધી સ્કૂલોમાં નાનપણથી બાળકો પર્યાવરણ સાથે જોડાય એટલે એક નાની પર્યાવરણ લેબ કે જેમાં પ્રકૃતિના વિષયો સાથે બાળકો જોડાય એ પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને એક બાળક એક વૃક્ષ 1.5 કરોડ વૃક્ષો બાળકો દ્વારા સ્કૂલોમાં વાવવામાં આવ્યા છે અને એનો ઉછેર થાય આ રીતના પણ શિક્ષણ વિભાગના કાર્યક્રમો રહેશે. સાથે સાથે ખાદીમાં વિશેષ વળતર 31 ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યું છે. અને ગુજરાતનું ગાંધી ટુરિઝમ એટલે સાબરમતી આશ્રમ, દાંડી, રાજકોટમાં ગાંધીજી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યાં ગાંધી વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ અને કીર્તિ મંદિર, આના પણ વિકાસની દૃષ્ટિથી કાર્યક્રમો કરવામાં આવશે. દુષ્કાળને લઈને અત્યારે પરિસ્થિતિ, અત્યારે સર્વે કરવાનું ડિપાર્ટમેન્ટોને કીધું છે, જ્યાં કંઈ જરૂર હશે ત્યાં સરકાર વિચારશે. તો આખરે મહત્વપૂર્ણ તેમણે જાહેરાત કરી છે. શાળાઓની અંદર પર્યાવરણને લઈને એક વિશેષ લેબ પણ તૈયાર કરાશે. આ ઉપરાંત આજે તેઓ પોરબંદરની મુલાકાતે હતા ત્યારે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓ પોરબંદરમાં કીર્તિ મંદિરે પહોંચ્યા હતા કે જ્યાં પ્રાર્થના સભા યોજવામાં આવી. સીએમ રૂપાણીની સાથે કથાકાર રમેશ ઓઝા, સાંસદ રમેશ ધડુક, કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા અને ભાજપના નેતા બાબુ બોખીરિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા.